અને હવે જોઈશું ફટાફટ ખબર. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધીને 630 પર પહોંચ્યા. કુલ 26 લોકોના મૃત્યુ થયા. 55 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા. સૌથી વધુ અમદાવાદમાં 351 કેસ નોંધાયા. છોટાઉદેપુર જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ભાઈ અને ભાભી થયા સંક્રમિત. અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા. સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના 10,700થી વધુ કેસ નોંધાયા. દેશમાં કુલ 361 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,400થી વધુ કેસ નોંધાયા. દેશમાં કોરોનાના લોકડાઉનના 21મા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને કર્યું સંબોધન. દેશમાં કોરોનાના વધતા કેસને જોતા પીએમએ લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કર્યો. લોકોને માંગને ધ્યાનમાં રાખીને 3 મે સુધી દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું. દેશમાં 19 દિવસ લોકડાઉન લંબાવાયું. વધતા કોરોના હોટસ્પોટને અટકાવવા માટે આ જરૂરી છે. લોકોને તકલીફ પડી રહી છે, પરંતુ લોકોએ કષ્ટ સહન કરી દેશને કોરોનાથી બચાવ્યો છે. દેશમાં કોરોના સામે લડાઈ મજબૂતીથી લડવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં કોઈ કેસ ન હતો ત્યારથી સાવચેતી રાખવામાં આવી રહી છે. જેવી સમસ્યા વધી તેમ તાત્કાલિક લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો. સમસ્યાને રોકવાના પૂરા પ્રયાસ કરાયા. પીએમ મોદીએ કહ્યું કે આ એવું સંકટ છે કે કોઈ દેશ સાથે સરખામણી કરી ન શકાય, છતાં પણ દુનિયાના અનેક શક્તિશાળી દેશો કરતાં આપણા દેશની સ્થિતિ સારી છે. શક્તિશાળી દેશમાં ભારત કરતાં અનેક ગણા કેસ વધ્યા છે. વિકસિત દેશોમાં ભારતની સરખામણીએ 25-30% વધારે કેસ નોંધાયા છે. ભારતમાં લોકડાઉનનો ઝડપી નિર્ણય ન લીધો હોત તો સ્થિતિ અકલ્પનીય હોત. આજની સ્થિતિમાં લોકડાઉન જ યોગ્ય નિર્ણય છે. પીએમ મોદીએ કહ્યું કે 20 એપ્રિલ બાદ જ્યાં એક પણ કેસ નથી તે શરતી છૂટછાટ આપવામાં આવશે, પરંતુ જો એક પણ કેસ આવશે તો તમામ છૂટ રદ કરાશે. કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો છૂટ રદ કરાશે. આ માટે સરકાર તરફથી વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરાશે. પીએમએ વધુમાં કહ્યું છે કે હાલમાં રવિ સિઝનની કાપણી કરવામાં આવી રહી છે. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે સરકાર પ્રયાસ કરશે, તેમજ રોજ કમાઈને રોજ ખાતા પરિવારોને પ્રાથમિકતા અપાશે. ભારતમાં કોરોના સામેની લડતમાં હોસ્પિટલોમાં 1,00,000 બેડની સુવિધા કરવામાં આવી. ભારતમાં 600 હોસ્પિટલ માત્ર કોરોના માટે કાર્યરત કરાઈ. પીએમ મોદીએ દેશવાસીઓને કહી 7 વાતો. કહ્યું કે પોતાના ઘરના વડીલોનું વિશેષ ધ્યાન રાખવું, જેમની જૂની બીમારી છે તેમની વિશેષ કાળજી રાખવી, લોકડાઉનનું તમામ લોકો કરે સંપૂર્ણપણે પાલન, સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાનું પાલન કરવું. પીએમએ લોકોને આરોગ્ય સેતુ મોબાઈલ એપનો વપરાશ કરતા અપીલ કરી. ગરીબ પરિવારોને ભોજનની આવશ્યકતા પૂરી કરવા કહ્યું. ઉદ્યોગોમાં સાથે કામ કરતા લોકો પ્રત્યે સંવેદના દાખવી તેવી અપીલ કરી. કોઈને પણ નોકરી પરથી ન કાઢશું તેવી અપીલ પીએમ દ્વારા કરવામાં આવી. પીએમ મોદીએ ટ્વિટર પર બદલ્યું પ્રોફાઇલ પિક્ચર. દેશવાસીઓને સંબોધન બાદ બદલ્યો ફોટો. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બદલ્યો પ્રોફાઇલ પિક્ચર. કેનેડામાં રહેતા ભારતીયોએ પીએમ મોદીના સંબોધન સાંભળ્યું. લોકડાઉન વધારવાના પ્રધાનમંત્રીના નિર્ણયનું લોકોએ પાલન કર્યું. આવકાર્યો નિર્ણયને. કેનેડામાં પણ કોરોનાનો કહેર વધતા લોકો સેલ્ફ ક્વોરન્ટાઇન થઈને સ્વેચ્છાએ પાળી રહ્યા છે નિયમો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને પ્રદેશ ભાજપે પણ આવકાર્યો. ભાજપના નેતા ભરત પંડ્યાએ કહ્યું કે ભારત પાસે વિશ્વના શ્રેષ્ઠ પીએમ છે. લોકડાઉનનો નિર્ણય જનહિત અને દેશહિત માટે શ્રેષ્ઠ પુરવાર થયો. જીતુ વાઘાણીએ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો. રાષ્ટ્રીય હિતમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાનો નિર્ણય ગણાવ્યો યોગ્ય. કોરોના મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા લોકડાઉન ગણાવ્યું જરૂરી. રાજ્ય સરકાર કોરોનાને પરાસ્ત કરવા તત્પર. લોકડાઉન લંબાવતા મોરારી બાપુની લોકોને અપીલ. લોકડાઉનમાં સહકાર આપવા લોકોને કરવામાં આવી અપીલ. કહ્યું, રાષ્ટ્રના મંગલ માટે નિર્ણયને સહજ રીતે સ્વીકારો. ગાંધીનગરમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં ગુજરાતમાં લોકડાઉનના ચુસ્ત અમલ વિશે ચર્ચા થઈ. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા. દેશમાં કોરોના લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું, ત્યારે ભારતીય રેલવે પણ 3 મે સુધી રેલ સેવા બંધ રાખવા નિર્ણય કર્યો છે. ટ્વિટર પર ભારતીય રેલવેએ આપી આ માહિતી. દેશમાં લોકડાઉનને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મોટી જાહેરાત. તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક હવાઈ સેવા રદ કરવામાં આવી. 3 મેના રાત્રિના 12 વાગ્યા સુધી હવાઈ સેવા રહેશે બંધ. મહેસાણાનું વિસનગર એપીએમસી 20 તારીખ સુધી રહેશે બંધ. વિસનગર એપીએમસી બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. એપીએમસીમાં વધતી ભીડના કારણે લેવાયો છે નિર્ણય. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો છે મહત્વનો નિર્ણય.
વેપારીઓએ જેતલપુર યાર્ડ બંધ કરવાની કામગીરીની માંગ કરી છે. 16મીથી યાર્ડ શરૂ કરવા વેપારીઓની ખેડૂતો તૈયાર છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ખેડૂતોનો રવિ પાક હજુ ખેતરમાં છે. ઘઉં અને ડાંગરમાં મોટા જથ્થા સામે પર માર્કેટમાં ઓછી જગ્યા છે, જગ્યાના અભાવે માર્કેટ ચલાવવું શક્ય ન હોવાથી માંગ કરવામાં આવી. બનાસકાંઠાના મીઠા વિચારણા ગામની દૂધ મંડળી 5 દિવસ રહેશે બંધ. 5 વર્ષના બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બફર ઝોન જાહેર કરાતા ગામડાઓમાં દૂધની ડેરીમાં રખાઈ છે બંધ. રાજ્યભરના ખેડૂતો માટે સારા સમાચાર. આવતીકાલથી એપીએમસી શરૂ કરવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે નિર્ણય. જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવી. ખેડૂતોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવશે. ખેડૂતોએ નિયત કરેલી તારીખ અને દિવસે જ બોલાવાશે. ખેડૂતોએ ઉત્પાદનનું સેમ્પલ લઈ યાર્ડ સુધી આવવાનું રહેશે. ત્યારબાદ વેપારી ખેડૂતોના ખેતરે જઈને પાક ખરીદી શકશે. ખેડૂત વેપારીઓએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. સૂચનાઓનું પાલન ન કરનારાને એપીએમસીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વેપારીઓ અને ખેડૂતો મળીને પાકની કિંમત નક્કી કરશે. કચ્છના સરહદી લખપતમાં માછીમારોને પડાલા ક્રીકમાંથી માછીમારીની છૂટ આપવામાં આવી. માછીમારોના સ્ક્રીનિંગ બાદ લખપતના 30 બોટ રવાના થઈ, તો બીબીકા કુવા ખાતેથી 18 માછીમારો દરિયો ખેડવા માટે નીકળ્યા. લોકડાઉનનું વધુ કડક અમલીકરણ કરવા જામનગરમાં કલેક્ટરે યોજી બેઠક. વિભાગીય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. લોકડાઉનની વધુ સમયમર્યાદાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું. વડોદરાના સૌથી મોટા અનાજ કરિયાણાના હાથીખાના માર્કેટમાં વેપારીઓ લોકડાઉન માટે તૈયાર છે. વેપારી એસોસિએશનના પ્રમુખ નિમેશ શાહે કહ્યું છે કે અનાજનો પૂરતો જથ્થો છે, કોઈને ડરવાની જરૂર નથી. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં લોકડાઉનમાં રાસાયણિક ખાતરની તંગી સર્જાઈ. ધાનેરા સેવા સહકારી મંડળીમાં માત્ર એક જ ગાડી ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં પરેશાની જોવા મળી. અંતરિયાળ ગામોમાંથી આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. દાહોદના લીંબડીના આરોગ્યકર્મીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જેને પગલે આરોગ્યકર્મીના ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યું. પોલીસે આરોગ્યકર્મીના રહેણાંક વિસ્તારને સેનેટાઇઝ કર્યું અને સીલ પણ મારવામાં આવ્યું. તેમજ 11 આરોગ્યની ટીમે 100 મીટરના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો. અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે 16 સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરવામાં આવી. ડોક્ટર આર એમ જીત્યા થયા સેલ્ફ ક્વોરન્ટાઇન. હાઈકમાન્ડને જાણ કર્યા વિના અનેક દિવસથી રજા પર હતા. જામનગર જિલ્લા માટે વધુ એક રાહતના સમાચાર. 40 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગર લેબમાં વધુ 11 સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા, જેમાં મોરબીના 7 અને ગીર સોમનાથના 4 સેમ્પલ છે. તમામના રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. વડોદરામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 113 પર પહોંચી. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે આપ્યા માહિતી. વધતા કોરોના કેસથી લોકોમાં ચિંતા. વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાંથી 81 કોરોના પોઝિટિવ દર્દીના આજવા રોડથી આઈટીઆઈમાં ખસેડવામાં આવ્યા. આ દર્દીઓમાં ગંભીર લક્ષણ જણાશે તો તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં રીફર કરાશે. ડોક્ટર અને નર્સ માટે 2000 પ્રોટેક્ટિવ એમ્પિક્વેટ રાજકોટમાં મંગાવવામાં આવી. પંચમહાલના ગોધરામાં આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબ સહિત 15 જેટલા કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા. આધેડના રહેણાંક વિસ્તારના સીલ કરવામાં આવ્યો. લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાની લપેટમાં આવ્યા હોવાની શક્યતા. અમદાવાદમાં લોકડાઉનનો આજે 21મો દિવસ છે, ત્યારે લોકો બહાર જોવા મળ્યા. કાલુપુર માર્કેટમાં મોઢા પર માસ્ક પહેરી લોકો જોવા મળ્યા. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકો ઉમટી પડ્યા. વડોદરામાં તબલીકી મરકજ મળી હોવાનો મોટો ખુલાસો. નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલીકી મરકજ મળી હતી. 14-20 માર્ચ નાગરવાડા સૈયદપુરામાં મળી હતી. આ મરકજ મુંબઈ આંધ્રપ્રદેશ અને ભાવનગરથી આવી હતી 3 જમાત. દાહોદના પીપલોદ ગામે લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકોની ભીડ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું. ગાંધીનગરમાં પણ માસ્ક ફરજિયાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો અને અંતિમ નિર્ણય દાખવામાં આવ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મળેલી બેઠકમાં કરાયું સૂચન. લોકડાઉન લંબાવાયા બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનરે પોલીસ ચેકિંગ વધુ કડક બનાવવાનું જણાવ્યું. લોકોને ઘરે રહેવા અપીલ કરી તો બિનજરૂરી બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શેરી ગલીઓ તેમજ સોસાયટીઓમાં ચેકિંગ કરાશે. રાજકોટ શહેરમાં પ્રવેશતા રસ્તામાં 9 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ. રાજકોટના ઉપલેટામાં પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળ્યું. લોકડાઉન 3 મે સુધી લંબાવાતા વધાર્યું પેટ્રોલિંગ. શહેરમાં દરેક માર્ગો પર અને વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
રાજકોટના વીરપુરમાં પોલીસની ટીખળ કરતા યુવાનની પોલીસે કરી ધરપકડ. ટિકટોક પર પોલીસની મજાક કરતો બનાવ્યો હતો વીડિયો. પોલીસની ફ્લેગમાર્ચ દરમિયાન વીડિયો બનાવવામાં આવ્યો હતો. રવિ ભટ્ટી નામના યુવક પર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી તેજ કરી. સુરતના પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે કહ્યું છે કે લોકડાઉનના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. 20 લોકોને છૂટછાટ આપવામાં આવશે, જોકે તેના માટે લોકોએ સહયોગ આપવો પડશે. ત્યારે અત્યાર સુધીમાં પરપ્રાંતીય લોકોની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. સુરતના વેસુ વીઆઈપી રોડ પર ટોળું વળી શાકભાજીની ખરીદી કરતા લોકો સામે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા દંડ પણ વસૂલવામાં આવ્યો. દુકાન માલિકને પણ રૂપિયા 5,000 નો દંડ વસૂલવામાં આવ્યો. લોકો માસ્ક વિના ટોળું વળી શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં બીએસએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી. નાગરવાડા બાદ તાંદલજાને જાહેર કરાયો રેડ ઝોન. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે કરાયો નિર્ણય. લોકડાઉનમાં ભંગ કરતા પોલીસની કાર્યવાહી સામે આવી. ડ્રોન કેમેરાના આધારે 8 ગુના દાખલ કરી પોલીસે 10 લોકોની કરી ધરપકડ. જ્યારે વોટ્સએપના આધારે 14 ગુના દાખલ કરી 21 આરોપીની ધરપકડ. તો પેટ્રોલિંગમાં 16 ગુના દાખલ કરી 26 લોકોની ધરપકડ. પાટણમાં કામ વગર ઘરની બહાર નીકળવું પડશે ભારે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે લીધા સઘન પગલાં. સીસીટીવી થકી સમગ્ર શહેરમાં રાખવામાં આવી રહી છે બાજ નજર. પોલીસ મથકે લોકડાઉન ભંગનો ગુનો નોંધાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજના આધારે કરાશે પૂછપરછ. અમદાવાદ જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ વૃદ્ધાશ્રમોમાં 700થી વધુ તબીબો કરશે તપાસ. મદનલાલ ત્રિકમલાલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમમાં હેલ્થ ચેકઅપ હાથ ધર્યું. રાજકોટમાં પોલીસ તંત્રએ 2 સેનેટાઇઝર વાહન કર્યા હતા તૈયાર. ત્યારે એક વાહન શહેરના કેકેવી હોલ તો બીજું વાહન શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. ઓન ડ્યુટી પોલીસ કર્મીઓ સેનેટાઇઝેશન કરી રહ્યા છે.